નમસ્કાર મિત્રો, આશા છે કે આપે કોરોનાની વેક્સિન લઈ લીધી હશે, કોઈ પહેલો ડોઝ લીધો હશે, અથવા આપે કદાચ બંને ડોઝ બી લઈ લીધા હશે, જે ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો એવા બી હશે જેને હજી કદાચ કોરોનાની વેક્સિન નહીં લીધી હોય, તો ટૂંક સમયની અંદર આપે બી કોરોનાની વેક્સિનનો ડોઝ તો લેવા જ પડશે, કારણ કે કોરોના સામે રક્ષણ મેળવવા માટે આ એકમાત્ર ઉપાય આપણી પાસે છે. અને સરકાર આના માટે ખૂબ જ ગંભીર છે, અને હવે ધીરે ધીરે લોકોમાં પણ જાગૃતિ આવે છે કે આ બાબતે વેક્સિન લેવી જોઈએ. પરંતુ આજે આપણે વાત વેક્સિન વિશે નથી કરવાના, આપણે વાત એ કરવાના છે કે આપ જ્યારે વેક્સિન લો છો, એટલે કે પહેલો ડોઝ લો છો અથવા બીજો ડોઝ લ્યો છો, ત્યારે એ વેક્સિન લઈ લીધા પછી આપણને સરકાર દ્વારા એક સર્ટિફિકેટ આપવામાં આવે છે કે આપે પહેલો ડોઝ લીધો છે અથવા તો બીજો ડોઝ લીધો છે. તો આ સર્ટિફિકેટ ખૂબ મહત્વનું છે. કદાચ ભવિષ્યની અંદર આ સર્ટિફિકેટ દરેક જગ્યાએ તમારે બતાવવું પડશે. આ સર્ટિફિકેટ કદાચ તમારે બેંકમાં છે, રેલવેમાં, એરપોર્ટ ઉપર, કે ભવિષ્યમાં કોઈ કોમ્પિટિટિવ પરીક્ષાઓ પહેલાં પણ જ્યાં બી ભેગા થતા હશે માણસો, અથવા તમારે કોઈ બી સરકારી સેવાઓ લેવી હશે ભવિષ્યમાં, તો આ સર્ટિફિકેટ બતાવવું ખૂબ જરૂરી થઈ રહેશે, એ ચોક્કસ છે. તો તમે કોરોનાનો ડોઝ લીધો હોય તો આ સર્ટિફિકેટ જરૂરથી ડાઉનલોડ કરી લેજો. બહુ જ સહેલી પ્રોસેસ છે. આ વિડીયોની અંદર અમે આપને બતાવશું કે કઈ રીતના આપ આપનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો આપના મોબાઈલમાં માત્ર એક મિનિટની અંદર. તો આ વિડીયોને આખો જોજો, સ્કીપ નહીં કરતા. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી જ નવી નવી અને ખૂબ જ ઉપયોગી જાણકારી તમને આ ચેનલ ઉપર જ મળશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક દ્વારા તમે ઓફિશિયલ સાઇટ ઉપર પહોંચીને જ્યારે તમે મોબાઈલ નંબર એન્ટર કરશો, ત્યારબાદ તમારે એમાં ઓટીપી એન્ટર કરવાનું રહે છે. ઓટીપી એન્ટર કર્યા બાદ તમે જ્યારે આગળ વધશો, એટલે તમારી જે ડિટેલ છે એ તમને હોમ પેજ ઉપર દેખાડવામાં આવશે. તમારું નામ, તમારું રેફરન્સ આઈડી, સાથે સાથે ચાર મેમ્બર એક સાથે એડ કરી શકાય છે. તો આપના ફેમિલી મેમ્બર કે જેમને તમે એડ કર્યા હોય, તો એમને આપેલા ડોઝ અને સર્ટિફિકેટની માહિતી તમને હોમ પેજ ઉપર જોવા મળશે. તમે હોમ પેજ ઉપર જોઈ શકો છો કે તમારું નામ, તમારો રેફરન્સ આઈડી, તમારા જન્મનું વર્ષ અને ફોટો આઈડી માટે તમે શું ડોક્યુમેન્ટ આપ્યું છે એની ડિટેલ જોઈ શકશો. ત્યારબાદ ફર્સ્ટ અને સેકન્ડ ડોઝની જે તારીખ હોય છે એ તારીખ પ્રમાણે તમને સર્ટિફિકેટનો ઓપ્શન આપેલો હોય છે. જો આપણે પહેલા ડોઝનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની વાત કરીએ, તો પહેલા ડોઝના સર્ટિફિકેટ માટે નીચે જ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનો ઓપ્શન છે, જેમાં ડોઝની નીચે લખેલું હશે ડોઝ ફર્સ્ટ, એની નીચે સર્ટિફિકેટ નામનો ઓપ્શન આપેલો હશે. બંને ડોઝ લીધા હશે તો બંને ડોઝનું સંયુક્ત સર્ટિફિકેટ લાસ્ટમાં દેખાડશે. આપણે પહેલા ડોઝનું સર્ટિફિકેટ અત્યારે ડાઉનલોડ કરીએ. સર્ટિફિકેટ લખેલા આઇકન ઉપર ક્લિક કરતા એ તમારા મોબાઈલમાં પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ થશે. આપણે ડાઉનલોડ કરેલું સર્ટિફિકેટ પીડીએફ સ્વરૂપે જે આપણા મોબાઈલમાં ડાઉનલોડ થયું છે એને ઓપન કરીએ અને જોઈએ કે કઈ કઈ માહિતી એમાં આપેલી છે. પ્રોવિઝનલ સર્ટિફિકેટ ફોર COVID-19 વેક્સિનેશન ફર્સ્ટ ડોઝ, જેની અંદર લાભાર્થીનું નામ, એની ઉંમર, તેની જાતિ, આઈડી નંબર, તેમજ જેણે કઈ કંપનીનો રસીનો ડોઝ લીધો છે, રસીનું કેન્દ્ર જેવી માહિતી આપી હશે. હવે આપણે બંને ડોઝનું સંયુક્ત એટલે કે ફાઇનલ સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું. બંને ડોઝની નીચે જે સર્ટિફિકેટ લખેલો આઇકોન રહ્યો એની ઉપર ક્લિક કરતાં તમારું ફાઇનલ સર્ટિફિકેટ પીડીએફ રૂપે ડાઉનલોડ થશે. ફાઇનલ સર્ટિફિકેટને જો આપણે જોઈએ, તો ફાઇનલ સર્ટિફિકેટની અંદર લાભાર્થીનું નામ, એની ઉંમર, એની જાતિ, આઈડી ચકાસેલી છે કે નહીં તેવી તમામ માહિતી હશે, સાથે સાથે રસીનું નામ, તેમજ બીજો ડોઝ જે રસીનો લીધો છે તે કઈ તારીખે લીધો છે અને કઈ જગ્યાએ લીધો છે એની તમામ માહિતી હશે. નીચે એને ચકાસવા માટે અથવા તો અન્ય કોઈ ઉપયોગ માટે એનો એક બારકોડ પણ આપેલો છે, જે સ્કેન કરવાથી તેની તમામ માહિતી સર્ટિફિકેટમાં મળી જશે. હા, તો મિત્રો, જોયું તમે કેટલું સહેલું છે આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું. આ સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ ગયા પછી આને સાચવીને રાખજો, કારણ કે આ સર્ટિફિકેટની ભવિષ્યમાં ખૂબ વેલ્યુ થવાની છે. કોઈ પણ જાહેર સેવા મેળવતા પહેલાં આ સર્ટિફિકેટ્સ તમારે બતાવવાનું રહેશે જ, એવું મને લાગી રહ્યું છે. તો આ દરેક લોકોને બહુ ખબર નથી હોતી, તો તમામ લોકો સુધી આ વિડીયોને પહોંચાડો. જેણે જેણે કોરોનાનો પહેલો ડોઝ અથવા બીજો ડોઝ લઈ લીધો છે એમના સર્ટિફિકેટ ડાઉનલોડ કરી દો, આપ બી કરી શકો છો.
અને આ જાણકારી ખૂબ જરૂરી હોવાથી ખૂબ વધારે ને વધારે ફોરવર્ડ કરો આ વિડીયોને અને સાથે સાથે અમારી ચેનલ જોતા રહો. નમસ્કાર.